गुड मॉर्निंग क्लास। आज आप रिप्रोडक्टिव सीस्टम में फीमेल रिप्रोडक्टिव सीस्टम लास्ट पार्ट भणशू, द रिप्रोडक्टिव साइकल। बराबर, द रिप्रोडक्टिव साइकल है एनु सेकंड नेम शू है? मेन्स्ट्रुएशन साइकल है। ए रीते पूछी सके मेन्स्ट्रुएशन साइकल एटले शू अथवा तो रिप्रोडक्टिव साइकल एटले शू। तो रिप्रोडक्टिव साइकल समझता पहेला आपणे मीनार्की एंड मेनोपोज समझवू पड़शे। तो मीनार्की शू है? द प्यूबर्टी इज द एज एट विच द इंटरनल रिप्रोडक्टिव ऑर्गन्स रीच टू मेच्योरिटी, यूजुअली बिट्वीन द एज ऑफ 12 to 14। दिस इज कॉल्ड द मीनार्की एंड द मार्क्स द बिगनिंग ऑफ द चाइल्ड बियरिंग पीरियड्स। मतलब કે જે પ્યુબર્ટી છે એ મિનાર્કી છે એ કયો શું કહેવાશે? તો કે પ્યુબર્ટી છે। બરાબર, તો પ્યુબર્ટીમાં શું થશે? તો પ્યુબર્ટી ઇઝ ધ એજ એટ વિચ ધ ઇન્ટરનલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ રીચ મેચ્યોરિટી। મતલબ કે જેટલા પણ આપણે જે ભણ્યા ઇન્ટરનલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ભણ્યા એ બધા ઓર્ગન્સ છે કેવા થશે? મેચ્યોર થશે। તો એ મેચ્યોર થશે એની એજ શું હશે? તો કે 12 to 14। 12 to 14 એજ છે ત્યાં સુધીમાં શું થઈ જશે? પ્યુબર્ટી થઈ જશે। મતલબ કે જેટલા પણ ઓર્ગન્સ છે મેચ્યોર થઈ જશે। तो ये मेच्योर थी गया है ये शू कहवा मीनार्की। तो एना रिजल्ट थी शू थशे? मतलब के जे मेच्योरिटी थी जे मेच्योर ऑर्गन्स है एना रिजल्ट थी शू आवशे? तो के द मार्क्स द बिगनिंग ऑफ द चाइल्ड बियरिंग पीरियड्स। मतलब के जे मेन्स्ट्रुएशन है एनो स्टार्टिंग पार्ट थशे। मतलब के जे मीनार्की है एने आपणे बीजी सेकंड लैंग्वेज में कहीए तो शू कहवाशे? तो के फर्स्ट मेन्स्ट्रुएशन जे है एने शू कहवाशे? मीनार्की कहेशे। जे फर्स्ट टाइम मेन्स्ट्रुएशन है ए बराबर, ए क्यारे आवशे? तो के प्यूबर्टी नी एज पछी। मतलब के जे पण फीमेल छे ए मेच्योर थई जशे, बराबर 12 to 14 ईयर नी एज छे त्यां सुधी में एना जे बधा ज ओर्गन्स छे मेच्योर थई जशे। एना पछी जेनी जे आवशे जे चाइल्ड बियरिंग पीरियड छे स्टार्ट थशे। बराबर, मीनार्की थी मेनोपोज सुधीनो जे पीरियड छे एने शुं कहेवाशे? चाइल्ड बियरिंग पीरियड कहेवाशे। बराबर, तो बीजुं जे छे मेनोपोज छे। तो मेनोपोज छे एने सेकंड लैंग्वेज में कहीए तो शुं कहेवाशे? तो के जे लास्ट जे मेन्स्ट्रुएशन छे એને શું કહેવાશે? મેનોપોઝ। ધ મેનોપોઝ યુઝ્યુઅલી અકર્સ બિટવીન ધ એજ ઓફ 45 to 55 યર્સ, માર્કિંગ ધ એન્ડ ઓફ ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ્સ। મતલબ કે જે ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ છે એનો એન્ડ આવશે। હવે ધ મેનોપોઝ યુઝ્યુઅલી અકર્સ બિટવીન ધ એજ ઓફ 45 to 55 યર્સ। મતલબ કે 45 થી 55 યર્સની જે વુમન થશે ત્યાં સુધીનો જે ત્યારથી શું સ્ટાર્ટ થશે? મેનોપોઝ સ્ટાર્ટ થશે। તો એ શું છે? તો કે એન્ડ છે શેનો? ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ્સનો। It may occur suddenly or over a period of years, sometime as long as 10 years. मतलब क्या छे? का तो अचानक जो मेनोपोज स्टार्ट થઈ જશે, કા તો એને સ્ટાર્ટ થતા કેટલા વાર લાગશે? 10 યર્સ જેટલો ટાઈમ લાગશે। ઇટ ઇઝ કોઝ્ડ બાય અ પ્રોગ્રેસિવ રિડક્શન ઇન ઇસ્ટ્રોજન લેવલ્સ। કેમાં શું થશે? ઇસ્ટ્રોજન નું લેવલ છે ડિક્રીઝ થશે। તો આ શું હતું? મેનોપોઝ। એટલે શું હતું? મીનાર્કી। મીનાર્કી છે કયું હશે? તો કે ફર્સ્ટ ટાઈમ જે મેન્સ્ટ્રુએશન છે એને શું કહેવાશે? મીનાર્કી। અને જે લાસ્ટ ટાઈમ જે મેન્સ્ટ્રુએશન છે એને શું કહેવાશે? મેનોપોઝ। તો હવે આપણે ભણશું તો રિપ્રોડક્ટિવ સાયકલ। કે રિપ્રોડક્ટિવ સાયકલ છે શું છે? તો કે ધીસ ઇઝ અ સિરીઝ ઓફ ઇવેન્ટ્સ અકરિંગ રેગ્યુલરલી ઇન ફિમેલ્સ એવરી 26 to 30 ડેઝ થ્રુ આઉટ ધ ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ બિટવીન ધ મીનાર્કી એન્ડ મેનોપોઝ। મતલબ કે આ જે એક રિપ્રોડક્ટિવ સાયકલ છે શું છે? એક ઇવેન્ટ છે। બરાબર, એક પ્રોસેસ છે, તેમાં શું થશે? અકરિંગ રેગ્યુલરલી ઇન ફિમેલ્સ, કે શું છે? રેગ્યુલરલી ઇવેન્ટ છે ફિમેલ્સમાં, એનો જે ટાઈમ છે કેટલો છે? 26 to 30 ડેઝ। તો ક્યારે છે? તો કે જ્યારે ચાઇલ્ડ બિયરિંગ પીરિયડ ચાલુ હશે ત્યારે। મતલબ કે મીનાર્કી થી મેનોપોઝ છે એની વચ્ચેનો જે ટાઈમ છે ત્યારે આ જે ઇવેન્ટ છે થાય છે। ધ સાયકલ કન્સિસ્ટ ઓફ અ સિરીઝ ઓફ ચેન્જીસ taking place concurrently in the ovaries and uterine lining stimulated by changes in blood concentration of hormones। मतलब के जे साइकल छे ए कई रीतना स्टार्ट थाय, कई रीतना चेन्ज थाय छे? तो के ओवरीस अने यूटरस नी लाइन, यूटरस लाइनिंग छे एना जे चेन्ज एमा जे छे કન્ટિન્યુઅસલી શું આવે છે? ચેન્જીસ આવે છે। એ ચેન્જીસના લીધે શું થશે? તો કે જે હોર્મોન્સનું જે બ્લડમાં લેવલ છે એમાં પણ ચેન્જીસ આવશે, મતલબ કે સ્ટિમ્યુલેશન થશે, એના લીધે શું થાય છે? રિપ્રોડક્ટિવ સાયકલ છે એ સ્ટાર્ટ થાય છે। મતલબ કે જે આપણી જે ઓવરી અને યુટરસ છે એનામાં હંમેશા શું થશે? કે એક પછી એક પછી એક પ્રોસેસ થતી રહેશે, મતલબ ચેન્જીસ છે કન્ટિન્યુઅસલી થતા રહેશે, અને એની સાથે શું થશે? હોર્મોન્સનું સ્ટિમ્યુલેશન થશે બ્લડમાં। આ બંને વસ્તુ સાથે મળીને શું કરશે? રિપ્રોડક્ટિવ સાયકલ બનાવશે। તો રિપ્રોડક્ટિવ સાયકલ છે એમાં બે હોર્મોન છે યુઝફુલ છે। તો એ બંને હોર્મોન છે કેમાંથી સિક્રેટ થશે? હાઇપોથેલેમસમાંથી। હાઇપોથેલેમસમાંથી એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ છે
એ બંને હોર્મોનને સિક્રિટ કરશે. તો હાઇપોથેલેમસ સિક્રિટ એ હોર્મોન્સ વિચ સ્ટિમ્યુલેટ ધ એન્ટિરિયર પિચ્યુટરી ટુ સિક્રિટ ધ ટુ હોર્મોન્સ FSH એન્ડ LH. મતલબ કે જે હાઇપોથેલેમસ છે એ એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડને શું કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે આ બે હોર્મોનને સિક્રિટ કરવા માટે. કયા છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એન્ડ લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ શું કરે છે, બંને હોર્મોન છે એ રિપ્રોડક્ટિવ સાયકલ માટે યુઝફુલ છે, બંને હોર્મોનનું કામ છે એમાં. તો સૌથી પહેલું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એને શું કહેવાશે FSH. તો FSH છે એનું શું કામ છે, વિચ પ્રોમોટ્સ ધ મેચ્યુરેશન ઓફ ઓવરિયન ફોલિકલ્સ એન્ડ સિક્રીશન ઓફ ઇસ્ટ્રોજન વિથ લીડિંગ ટુ ધ ઓવ્યુલેશન. મતલબ કે જે FSH છે એ શું કરે છે, ઓવ્યુલેશન કરે છે. તો એમાં ઓવ્યુલેશન ને પ્રોમોટ્સ કરે છે. તો એમાં શું કરશે, વિચ પ્રોમોટ ધ મેચ્યુરેશન ઓફ ઓવરિયન ફોલિકલ્સ. મતલબ કે આપણે જે ભણ્યા કાલે કે જે ઓવરિયન ફોલિકલ્સ છે એમાંથી ઓવમનું શું થાય છે, પ્રોડક્શન થાય છે, બરાબર, રિલીઝ થાય છે ઓવમ. તો એમાં જે FSH છે હેલ્પફુલ થશે ઓવમના રિલીઝ માટે. તો ઓવમનું રિલીઝ છે એ થશે, એની સાથે શું થશે, સિક્રીશન ઓફ ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજનનું પણ શું કરશે, સિક્રીશન કરશે. અને ઇસ્ટ્રોજનના સિક્રીશનની લીધે શું થશે, ઓવ્યુલેશનની પ્રોસેસ થશે. તો આ શું હતું, FSH હતું, એ શું કરશે, પ્રોમોટ કરશે. જ્યારે બીજું શું છે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે શું કરે છે, એ ઓવ્યુલેશન કરાવે છે. FSH છે શું કરે છે, ઓવ્યુલેશન કરવા માટે પ્રોમોટ કરે છે. જ્યારે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે શું કરે છે, ઓવ્યુલેશન કરાવે છે. એમાં શું આવશે, તો વિચ ટ્રિગર્સ ઓવ્યુલેશન, મતલબ કે શું કરે છે, ઓવ્યુલેશન કરાવે છે. એમાં શું થશે, સ્ટિમ્યુલેટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કોર્પસ લ્યુટિયમ એન્ડ ધ સિક્રીશન ઓફ પ્રોજેસ્ટેરોન. મતલબ કે જ્યારે ઓવમનું ઓવ્યુલેશન થશે ત્યારે શું થશે એની સાથે, તો કે જે LH છે એ શું કરશે, કોર્પસ લ્યુટિયમ છે એને ડેવલપ કરશે. આપણે કાલે આપણે યુટ્રેસ ભણ્યા હતા ત્યારે ભણ્યા હતા, બરાબર, કે જે ફંક્શનલ લેયર છે એમાં શું થશે, કોર્પસ લ્યુટિયમ છે એનું જે ડેવલપમેન્ટ છે સ્ટાર્ટ થશે. તો જે કોર્પસ લ્યુટિયમ છે એનું શું કરશે, ડેવલપમેન્ટ કરશે. એન્ડ ધ સિક્રીશન ઓફ પ્રોજેસ્ટેરોન, કે પ્રોજેસ્ટેરોન છે એનું સિક્રીશન કરશે. FSH છે કોનું સિક્રીશન કરશે, ઇસ્ટ્રોજનનું સિક્રીશન કરશે. જ્યારે LH છે કોનું સિક્રીશન કરશે, પ્રોજેસ્ટેરોનનું કરશે. અને કોર્પસ લ્યુટિયમ છે શું છે, તો કે આપણે તે દિવસે ભણ્યા હતા કે એ શું છે, એક થીન વોલ છે જે કોની બનેલી છે, બ્લડ વેસલ્સની. તો જે સાયકલ છે એમાં ત્રણ ફેઝ છે. તો સાયકલ કન્સિસ્ટ ઓફ એ થ્રી ફેઝ. ફર્સ્ટ ફેઝ ઇઝ અ મેન્સ્ટ્રુઅલ ફેઝ, બરાબર, વિચ યુઝવલી લાસ્ટ અપ ટુ ફોર ડેઝ. મતલબ કે જે ફર્સ્ટ ફેઝ છે કેવો હશે, મેન્સ્ટ્રુઅલ ફેઝ હશે, બરાબર. ધેન ધ સેકન્ડ ફેઝ ઇઝ અ પ્રોલિફરેટિવ ફેઝ, કે બીજો ફેઝ છે કયો છે, પ્રોલિફરેટિવ ફેઝ છે. અને એમાં શું છે, એપ્રોક્સિમેટલી 10 ડેઝ છે. એન્ડ ધેન થર્ડ ફેઝ ઇઝ અ સિક્રેટરી ફેઝ, અબાઉટ એ 14 ડેઝ. તો મેન્સ્ટ્રુએશન ફેઝ છે એ ક્યારે સ્ટાર્ટ થશે, તો કે જ્યારે ઓવમ છે એનું ફર્ટિલાઇઝેશન નહીં થયું હોય, બરાબર. ઓવમ છે ફર્ટિલાઇઝ નહીં થાય છે, અનફર્ટિલાઇઝ ઓવમ છે એ ત્યાં આપણું જે કોર્પસ લ્યુટિયમ છે તેના પર હશે. તો જે કોર્પસ લ્યુટિયમ છે એનું ડિજનરેશન થશે. અને શું થશે, જેટલું પણ આપણી જે બ્લડ વેસલ્સની જે વોલ હતી એ તૂટશે. તો એ જે ફેઝ છે કયો છે, મેન્સ્ટ્રુઅલ ફેઝ છે. એ ફેઝ પૂરો થશે પછી શું થશે, વળી પાછું FSH અને LH છે એનું જે લેવલ છે ડિક્રીઝ થઈ ગયું હશે. તો એ બધું ઇન્ક્રીઝ થશે, એકોમાં આવશે પ્રોલિફરેટિવ ફેઝમાં. FSH અને LH નું લેવલ ઇન્ક્રીઝ થશે અને એ શું કરશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને કામ માટે લગાડશે. અને એના પછી શું છે, સિક્રેટરી ફેઝ. તો સિક્રેટરી ફેઝમાં પાછું શું આવશે, ઓવમનું સિક્રીશન થશે. હવે આપણે ડિટેલમાં ભણશું. તો સૌથી પહેલા શું છે, મેન્સ્ટ્રુઅલ ફેઝ. તો મેન્સ્ટ્રુઅલ ફેઝમાં શું આવશે, વે ધ ઓવમ ઇઝ નોટ ફર્ટિલાઇઝ, કે ઓવમ છે ફર્ટિલાઇઝ નહીં થયું. ધ કોર્પસ લ્યુટિયમ સ્ટાર્ટ ટુ ડિજનરેટ. મતલબ કે જે કોર્પસ લ્યુટિયમ છે, મેં તમને જે કીધું કે બ્લડ વેસલ્સની વોલ છે, એનું શું થશે, ડિજનરેશન થશે. ડિજનરેશન મતલબ શું થશે, કે એ તૂટી જશે, બરાબર. તો ત્યારે શું થશે, ધ પ્રોજેસ્ટેરોન એન્ડ ઇસ્ટ્રોજન લેવલ્સ ધેર ફોલ્સ. મતલબ કે જે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ છે એ પણ કેવું થશે, ડિક્રીઝ થશે. એન્ડ ધ ફંક્શનલ લેયર ઓફ એન્ડોમેટ્રિયમ વિચ ઇઝ ડિપેન્ડ ઓન ધ હાઈ લેવલ ઓફ ધીસ ઓવરિયન હોર્મોન્સ ઇઝ સેડ ઇન ધ મેન્સ્ટ્રુએશન. મતલબ કે જે ફંક્શનલ લેયર બન્યું હતું આપણે જે યુટ્રસમાં, એ પણ કેવું થશે, તૂટી જશે, બરાબર. તો એ કોની અંદર થશે, મેન્સ્ટ્રુઅલ ફેઝમાં. ધ પ્રોજેસ્ટેરોન એન્ડ ઇસ્ટ્રોજન લેવલ ઇઝ ફોલ. મતલબ કે આમાં શું થશે, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ પણ ડિક્રીઝ થશે. અને જે ફંક્શનલ લેયર છે એ પણ શું થશે, સેડ થશે. મતલબ એ પણ ડિક્રીઝ થશે. તો મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એમાં શું થશે, ત્રણ વસ્તુ થશે. એક તો કોર્પસ લ્યુટિયમ છે એનું ડિજનરેશન થશે, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ છે એ પણ ડિક્રીઝ થશે, અને જે ફંક્શનલ લેયર છે એ પણ તૂટી જશે. હવે પછી આગળ શું થશે, ધ મેન્સ્ટ્રુઅલ ફ્લો કન્સિસ્ટ ઓફ ધ સિક્રીશન ફ્રોમ એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સ, એન્ડોમેટ્રિયલ સેલ્સ,
ब्लड फ्रॉम द डिजनरेटिंग कैपिलरीज एंड द अनफर्टिलाइज मतलब कि जो मेंस्ट्रुअल फ्लो छे એમાં શું હોય છે તો મેન્સ્ટ્રુઅલ ફ્લો છે એની અંદર સિક્રીશન્સ હોય છે કે જે આખું જે પેલી એની જે આગળની જે સાયકલ હશે એમાંથી જે બધું સિક્રીટરી ફેઝમાં જેટલું પણ સિક્રીશન્સ ભેગું થયું હશે અને જે કોર્પસ લ્યુટમ બન્યું હશે એનું શું થશે આખું તૂટી જશે બરાબર તો એ જે ડિજનરેશન થશે એમાં કેટલી વસ્તુ આવેલી હશે તો પહેલું શું છે એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સ કે જે એન્ડોમેટ્રિયમની ગ્લેન્ડ્સ છે એનું જે સિક્રીશન છે એ પછી એન્ડોમેટ્રિયલ સેલ્સ એ બંનેના જે સિક્રીશન છે એ એની સાથે શું હશે ત્રીજું બ્લડ હશે બ્લડ ફ્રોમ ધ ડિજનરેટિંગ કેપિલરીઝ કે જે કેપિલરીઝ છે જે બ્લડ જે બ્લડ પ્રોવાઇડ કરતી હશે એનું જે બ્લડ હશે એન્ડ ધ અનફર્ટિલાઇઝ ઓમ અને બીજું શું હશે અનફર્ટિલાઇઝ ઓમ હશે ચાર વસ્તુ હશે એન્ડોમેટ્રિયલ ગ્લેન્ડ્સ નું સિક્રીશન એન્ડોમેટ્રિયલ સેલ્સ બ્લડ એન્ડ ઓવમ ધીસ મીન્સ ધ હાઇપોથેલેમસ એન્ડ ધ એન્ટિરિયર પિચ્યુટરી કેન રિઝ્યુમ ધેર સાયકલ એક્ટિવિટી મતલબ કે હવે શું કરશે તો કે આપણે ત્યારે શું થયું કે FSH અને LH નું લેવલ કેવું થશે ડિક્રીઝ થશે કેમ કે આ જે બધું સિક્રીશન છે તો જતો રહેશે એટલે વરી પાછું હાઇપોથેલેમસ છે શું કરશે એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ છે એને વરી પાછું FSH અને LH નું લેવલ છે રાઇઝ કરવા માટે હેલ્પફુલ કરશે મતલબ શું છે ધ હાઇપોથેલેમસ એન્ડ ધ એન્ટિરિયર પિચ્યુટરી કેન રિઝ્યુમ ધેર સાયકલિક એક્ટિવિટી એન્ડ લેવલ્સ ઓફ FSH બિગન ટુ રાઇઝ એન્ડ ઇનિશિયેટિંગ એ ન્યુ સાયકલ મતલબ કે જે FSH નું લેવલ છે એને ઇમ્પ્રુવ કરશે ઇન્ક્રીઝ કરશે અને પછી ન્યુ સાયકલ છે સ્ટાર્ટ થશે પછી એ ફેઝ શું હતો ફર્સ્ટ ફેઝ હતો ફર્સ્ટ ફેઝમાં શું થશે એક તો શું થશે કોર્પસ લ્યુટિયમ છે નું ડીજનરેશન થશે બરાબર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ ડિક્રીઝ થશે ફંક્શનલ લેવલ છે એ પણ ડીજનરેટ થશે એની સાથે શું થશે તો કે જે મેન્સ્ટ્રુઅલ ફ્લો છે એ આવશે એન્ડ એની સાથે પાછું શું આવશે કે જે FSH અને LH છે એનું જે લેવલ ડિક્રીઝ થઈ ગયું છે એ જે ડિક્રીઝ થઈ ગયેલું લેવલ છે ને વરી પાછું ઇન્ક્રીઝ કરવું પડશે કેમ કે ન્યૂ સાયકલ સ્ટાર્ટ થઈ છે એટલે તો એને વરી પછી જે હાઇપોથેલેમસ છે એન્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડ ને પાછું સ્ટિમ્યુલેટ કરશે FSH ને LH માટે એ કેમ આવશે પ્રોલિફરેશન માં તો પ્રોલિફરેશન સેકન્ડ સ્ટેજ છે સેકન્ડ ફેઝ છે કયો છે પ્રોલિફરેટિવ ફેઝ તો પ્રોલિફરેટિવ ફેઝ એમાં શું થશે એટ ધીસ સ્ટેજ એન ઓવરિયન ફોલિકલ સ્ટિમ્યુલેટેડ બાય FSH કે આ સ્ટેજમાં શું થશે તો કે ઓવરિયન ફોલિકલ્સ છે ઓવરિયન ફોલિકલ્સ મતલબ શું ઓવરી તો ઓવરી છે શું થશે સ્ટિમ્યુલેટેડ બાય FSH આપણે પહેલા ફેઝમાં જોયું કે FSH નું લેવલ ડિક્રીઝ થઈ ગયું એટલે હાઇપોથેલેમસે શું કર્યું વરી પાછું એન્ટિરિયર પિચ્યુટરી શું કીધું FSH ને પ્રોડ્યુસ કરવાનું તો હવે FSH છે શું કરશે ઓવરી છે એને સ્ટિમ્યુલેટ કરશે હવે શું થશે એમાં વિચ ઇઝ પ્રોડ્યુસિંગ એ ઇસ્ટ્રોજન વિચ સ્ટિમ્યુલેટ ફંક્શનલ લેયર ઓફ ધ એન્ડોમેટ્રિયમ ઇન પ્રિપેરેશન ફોર ધ રિસેપ્શન ઓફ એ ફર્ટિલાઇઝ ઓવમ મતલબ કે જે પ્રોલિફરેટિવ ફેઝ છે એમાં શું થશે તો કે FSH છે એ ઓવરીને શું કરશે સ્ટિમ્યુલેટ કરશે ઓવરી સ્ટિમ્યુલેટ થશે એટલે ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન કરશે ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ થઈ અને શું કરશે એન્ડોમેટ્રિયમમાં ફંક્શનલ લેયરની પ્રિપેરેશન છે એને સ્ટાર્ટ કરાવશે કેમ કે હવે જે નેક્સ્ટ ફેઝ છે એમાં શું થશે ઓવમ છે એનું ઓવમ છે રિલીઝ થશે તો ઓવમ રિલીઝ થશે તો એને જો સપોઝ કે ઓવમ ફર્ટિલાઇઝ થયું તો એને ત્યાં જગ્યા આપવી પડશે બરાબર ફર્ટિલાઇઝ ઝાયગોટને ત્યાં રહેવા માટે તો એના માટે શું કરશે તો FSH છે એ ઇસ્ટ્રોજન છે એન્ડોમેટ્રિયમને શું કરશે તો કે ફંક્શનલ લેયર છે એ બનાવવા માટે એને રેડી કરશે બરાબર તો શું કરવા તો કે રિસેપ્શન ફોર ધ ફર્ટિલાઇઝ ઓવમ કે ફર્ટિલાઇઝ ઓવમ ક્યાં આવશે તો એના માટે તો હવે શું થશે તો એન્ડોમેટ્રિયમ છે હવે થીક થવાનું સ્ટાર્ટ કરશે એન્ડોમેટ્રિયમ થીકન્સ એન્ડ બીકમિંગ એ વેરી વાસ્ક્યુલર એન્ડ રિચ ઇન મ્યુકસ સિક્રિટિંગ ગ્લેન્ડ્સ કે એન્ડોમેટ્રિયમ છે હવે શું થશે ધીરે ધીરે થીક થવાનું સ્ટાર્ટ કરશે અને એની સાથે શું આવશે મ્યુકસ સિક્રિટિંગ ગ્લેન્ડ્સ છે હેલ્પફુલ થશે ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ઇસ્ટ્રોજન આર રિસ્પોન્સિબલ ફોર ટ્રેગરિંગ એ સર્જ ઓફ LH એપ્રોક્સિમેટલી મિડ સાયકલ મતલબ કે જ્યારે મિડ સાયકલ આવશે સપોઝ કે 28 ડેઝ ની સાયકલ છે તો જ્યારે 14 ડેઝ થશે તો 14 ડેઝ થશે ત્યારે શું થશે તો કે ઇસ્ટ્રોજન છે એ હવે શું કરશે LH ને સાથે હેલ્પફુલ કરી અને ઓમ નું પ્રોડક્શન કરવાનું સ્ટાર્ટ કરશે વિચ ધીસ LH સર્જ મતલબ કે LH છે શું કરશે તો આપણે પહેલા જ મહિના છે કે LH નું શું કામ છે ઓમ ને રિલીઝ કરાવવાનું તો હવે ઓમ નું શું થશે રિલીઝ થશે મતલબ એને શું કહેવાશે આપણે ઓવ્યુલેશન કહેવાશે તો ધીસ LH સર્જ ટ્રાઈગર એ ઓવ્યુલેશન મતલબ કે LH છે ઓવ્યુલેશન ને કરશે મતલબ કે જે ઓવરી છે એમાંથી ઓવમ છે પ્રોડ્યુસ થશે રિલીઝ થશે ધીસ LH સર્જ ટ્રાઈગર એ ઓવ્યુલેશન વિચ માર્કિંગ ધ એન્ડ ઓફ પ્રોલિફરેટિવ ફેઝ મતલબ કે જ્યારે ઓવ્યુલેશન થશે
ત્યારે પ્રોલિફરેટિવ ફેઝ છે પૂરો થશે બરાબર જ્યારે ઓવરીમાંથી ઓવમ છે એ રિલીઝ થશે એને શું કહેવાશે ઓવ્યુલેશન તો ત્યારે આ જે સ્ટેજ છે આપણો પ્રોલિફરેટિવ ફેઝ છે એ પૂરો થશે અને એના પછીનો નેક્સ્ટ ફેઝ છે સ્ટાર્ટ થશે તો પ્રોલિફરેટિવ ફેઝ છે એમાં શું થયું તો કે પ્રોલિફરેટિવ ફેઝમાં સૌથી પહેલા એફએસએચ આવ્યો એફએસએચ એ શું કર્યું ઓવરીમાં ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન સ્ટાર્ટ કરાવ્યું ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ થયું એટલે શું થશે એ ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ થઈ અને એન્ડોમેટ્રિયમમાં જશે અને એન્ડોમેટ્રિયમને શું કહેશે કે ફંક્શનલ લેયર છે બનાવવાનું છે ફંક્શનલ લેયર બનાવવાનું છે કેમ તો કે સેના માટે તો કે કદાચ ને જો ઓવમ છે ફર્ટિલાઇઝ થઈને આવશે તો એને ત્યાં રહેવા માટે રિસેપ્શન આપવાનું છે તો જે ઓવમ છે એના માટે હવે એન્ડોમેટ્રિયમ છે શું કરશે તો કે થિકન્સ થશે મતલબ કે એનું જે થિકનેસ છે વધારશે એની સાથે શું આવશે તો કે ઇટ બીકમિંગ એ વેરી વાસ્ક્યુલર મતલબ કે એની અંદર જે બ્લડ વેસલ્સ છે વધારે આવશે અને જે ગ્લેન્સ છે એનું પણ પાછું જનરેશન સ્ટાર્ટ થશે અને એની સાથે શું થશે તો કે ઇસ્ટ્રોજનનું લેવલ વધશે એટલે એ શું કરશે એલએચને એલએચને કહેશે કે હવે શું કરવાનું છે ઓવ્યુલેશન કરવાનું છે તો હવે એલએચ છે શું કરશે ઓવરીમાંથી ઓવ્યુલેશન પ્રોસેસ કરાવશે અને ત્યારે શું આવશે પ્રોલિફરેટિવ ફેઝ પૂરો થશે તો એના પછીનો ફેઝ છે કયો છે ત્રીજો સિક્રિટરી ફેઝ આજે છે મેન્સ્ટ્રુઅલ ફેઝનો લાસ્ટ ફેઝ છે તો આ ફેઝ ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે જ્યારે ઓવ્યુલેશન થઈ જશે મતલબ કે ઓવમ છે એનું રિલીઝ થઈ જશે ઓવરીમાંથી તો આફ્ટર ધ ઓવ્યુલેશન ધ કોમ્બિનેશન ઓફ પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન એન્ડ ઇનહિબિશન ફ્રોમ ધ કોર્પસ લ્યુટિયમ સપ્રેસ ધ હાઇપોથેલેમસ એન્ડ એન્ટિરિયર પિચ્યુટરી સો એફએસએચ એન્ડ એલએચ લેવલ ફોલ્સ મતલબ કે હવે સિક્રિટરી ફેઝમાં શું થશે તો કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને જે કોર્પસ લ્યુટિયમ બન્યું છે એ ત્રણેય વસ્તુ શું કરશે ત્રણેય ભેગા થઈને શું કરશે એ હાઇપોથેલેમસ ને શું કહેશે તો કે હવે આપણે જે એફએસએચ અને એલએચ છેનું લેવલની જરૂરિયાત નથી કેમ કે ઓવ્યુલેશન ઓલરેડી થઈ ગયું છે તો જે એ લોકો ઇમ્પલ્સ પાસ કરશે હાઇપોથેલેમસમાં હાઇપોથેલેમસ છે એન્ટીરિયર પિચ્યુટરીને ઇમ્પલ્સ મોકલશે માટે હવે એફએસએચ અને એલએચનું પ્રોડક્શન છે કેવું થશે બંધ થશે બરાબર તો એટલે હવે જે લેવલ છે કેવું થશે ડિક્રીઝ આવશે એફએસએચ અને એલએચ તો એના લીધે શું થશે ધ લો એફએસએચ લેવલ્સ ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધ સાયકલ પ્રિવેન્ટ એ ફર્ધર ફોલિક્યુલર ડેવલપમેન્ટ મતલબ કે એફએસએચ છે નું એફએસએચ અને એલએચ નું શું કામ છે તો કે જેટલું પણ ફોલિક્યુલર ડેવલપમેન્ટ છે બરાબર જે આપણું ફંક્શનલ લેયર ને બધું બને છે એ બધું હવે કેવું થશે બંધ થશે બરાબર હવે જે વોલ્સ જે બનવાની છે એ બધું બંધ થશે કેમ કે જનરલ ઓલરેડી જે વોલ છે એ તો બની ગઈ છે ધ લો એફએસએચ લેવલ ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધ સાયકલ પ્રિવેન્ટ ધ ફર્ધર ફોલિક્યુલર ડેવલપમેન્ટ ઇન ધ કેસ ઇન કેસ એ પ્રેગ્નન્સી રિઝલ્ટ ફ્રોમ ધ કરન્ટ સાયકલ મતલબ ઇન કેસ જો પ્રેગ્નન્સી છે એ થઈ ગઈ છે સાયકલમાં તો જે એફએસએચ છે એલએચ છે એનું હવે કાંઈ કામ નથી મતલબ કે જે અલગ બીજું જે ડેવલપમેન્ટ છે એને બંધ કરશે તો હવે શું થશે ઇફ ધ ઓવમ ઇઝ નોટ ફર્ટિલાઇઝ મતલબ સેક્રેટરી ફેઝ છે આપણો જે થર્ડ ફેઝ છે એમાં બે પાર્ટ પડે છે એ ઓવમ છે ફર્ટિલાઇઝ થયું કે ના થયું મતલબ કે ઓવમ છે ઓવમનું ફર્ટિલાઇઝેશન થાય છે સ્પર્મ સાથે કે નથી થતું જો ઓવમ છે એનું ફર્ટિલાઇઝેશન નથી થતું તો શું પ્રોસેસ થશે એ પહેલા જોઈએ આપણે ઇફ ધ ઓવમ ઇઝ નોટ ફર્ટિલાઇઝ મતલબ કે અત્યારના જે ઓવમ છે ફર્ટિલાઇઝ નથી થયું આ સાયકલમાં તો શું થશે તો ઇટ ડિક્રીઝ ધ એલએચ લેવલ્સ લીડ ટુ ડીજનરેશન એન્ડ ડેથ ઓફ કોર્પસ લ્યુટિયમ વિચ ડિપેન્ડ ઓન ધ એલએચ ફોર સર્વાઇવલ મતલબ કે હવે શું થશે ઓવમ છે એનું ફર્ટિલાઇઝેશન નથી થયું તો એને લીધે શું થશે કે ઓલરેડી એલએચ અને એફએસએચ નું લેવલ તો ડિક્રીઝ થઈ ગયું છે આપણું જે બોડી છે એમાં તો એફએસ એલએચ નું લેવલ ડિક્રીઝ થઈ ગયું છે તો એના લીધે શું થશે તો કે આપણે જે કોર્પસ લ્યુટિયમ બન્યું હતું બરાબર એન્ડોમેટ્રિયમમાં એ કોર્પસ લ્યુટિયમ છે એનું શું થશે ડેથ થશે મતલબ કે કોર્પસ લ્યુટિયમ છે એનું હવે કાંઈ કામ નથી કેમ કે ઓવમ છે એનું ફર્ટિલાઇઝેશન થયું જ નથી કોર્પસ લ્યુટિયમ છે શું કરે છે ઓવમ જે ફર્ટિલાઇઝ ઓવમ છે એના માટેનું પ્લેસમેન્ટ છે બરાબર એની જે જગ્યા એને ત્યાં પ્લેસ થવા માટેની જગ્યા છે તો હવે ઓવમ જ ફર્ટિલાઇઝ નથી તો કોર્પસ લ્યુટિયમનું આપણે કાંઈ કામ નથી તો કોર્પસ લ્યુટિયમને જીવવા માટે કોની જરૂર પડે એલએચની જરૂર પડે તો એલએચ તો છે જ નહીં બોડીમાં એટલે ડિક્રીઝ ધ એલએચ લેવલ લીડ ટુ ડીજનરેશન એન્ડ ડેથ ઓફ કોર્પસ લ્યુટિયમ કે કોર્પસ લ્યુટિયમ છે એની ડેથ થશે એટલે એના લીધે શું થશે ડીજનરેશન સ્ટાર્ટ થશે ઇટ રિઝલ્ટ એટ ડિક્લાઇન ઇન સર્ક્યુલેટિંગ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન એન્ડ ઇનહિબિશન લીડ ટુ ડીજનરેશન ઓફ ધ યુટરાઇન લાઇનિંગ્સ મતલબ
કે જે એલએચ છે એનું ડિક્રીઝ થઈ ગયું છે, તો એને લીધે શું થશે? તો કે ઇટ રિઝલ્ટ ડિક્લાઇન ઇન સર્ક્યુલેટિંગ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન એન્ડ ઇનહિબિશન. મતલબ કે જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને જે કોર્પસ લ્યુટિયમ થયું, એ ત્રણ વસ્તુનું શું થશે? એ ત્રણે ત્રણ વસ્તુ ભેગું થઈને શું કરશે? ડિજનરેશન ઓફ યુટરાઇન લાઇનિંગ્સ, કે જે આપણે જે ફંક્શનલ લેયર બન્યું તો એનું હવે ડિજનરેશન સ્ટાર્ટ કરશે. મતલબ શું થશે? મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થશે. ઇટ ડિજનરેશન ઓફ યુટરાઇન લાઇનિંગ એન્ડ ધ મેન્સ્ટ્રુએશન વિથ ધ ઇનિશિયેશન ઓફ ન્યૂ સાયકલ. કેમ કે મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થશે તો જ એના પછીની ન્યૂ સાયકલ છે એ પણ સ્ટાર્ટ થશે. તો અહીંયા શું થશે? મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થશે અને જે આ ફેઝ છે પૂરો થશે. આ ફેઝ પૂરો થશે એટલે વળી પાછો ન્યૂ સાયકલ સ્ટાર્ટ થઈ, મતલબ મેન્સ્ટ્રુઅલ ફેઝ સ્ટાર્ટ થશે. બરાબર? તો આ શું હતું કે જો ઓવમ છે ફર્ટિલાઇઝ નથી થયું, ઓવમ છે એનું સ્પર્મ જોડે ફર્ટિલાઇઝેશન નથી થયું, એની પ્રોસેસ હતી. હવેની જે પ્રોસેસ છે શું છે? કે ઓવમ છે એનું જે સ્પર્મ છે એની જોડે ફર્ટિલાઇઝેશન થઈ ગયું છે. તો એમાં શું થશે? તો જોઈએ. ઇફ ધ ઓવમ ઇઝ ફર્ટિલાઇઝ, મતલબ કે જે ઓવમ છે ફર્ટિલાઇઝ થઈ ગયું છે, તો શું થશે? ધેર ઇઝ નો બ્રેકડાઉન ઓફ ધ એન્ડોમેટ્રિયમ એન્ડ નો મેન્સ્ટ્રુએશન. મતલબ કે જે એન્ડોમેટ્રિયમ છે એનું બ્રેકડાઉન નથી થતું અને મેન્સ્ટ્રુએશન પણ નહીં થાય. ધ ફર્ટિલાઇઝ ઓવમ ટ્રાવેલ્સ, ફર્ટિલાઇઝ ઓવમ છે એને શું કહેવાશે? ઝાયગોટ કહેવાશે. ધ ફર્ટિલાઇઝ ઓવમ ટ્રાવેલ્સ થ્રુ ધ યુટેરાઇન ટ્યુબ્સ ટુ ધ યુટરસ. મતલબ કે યુટરાઇન ટ્યુબ્સ છે એની અંદર, આપણે કાલ ભણ્યા હતા કે યુટરાઇન ટ્યુબની અંદર જ ફર્ટિલાઇઝેશન થાય છે. તો યુટરાઇન ટ્યુબ છે એમાંથી ઓવમ છે ક્યાં આવશે? યુટરસમાં ટ્રાવેલિંગ કરશે. વેર ઇટ બીકમ્સ એમ્બેડેડ ઇન ધ વોલ એન્ડ પ્રોડ્યુસ એ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિક હોર્મોન. મતલબ કે યુટરસ છે એમાં ઓવમ આવશે ત્યારે શું કરશે? એસસીજી નું પ્રોડક્શન સ્ટાર્ટ કરશે, વિચ ઇઝ સિમિલર ટુ એ એન્ટિરિયર પિચ્યુટરી લ્યુટિનાઇઝિંગ હોર્મોન. કે એ છે કેવો છે? તો કે એન્ટિરિયર પિચ્યુટરી લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એના જેટલો સિમિલર છે. બરાબર? તો આ શું હતું? સિક્રિટરી ફેઝ. તો સિક્રિટરી ફેઝ છે એમાં શું થશે? બે વસ્તુ એના સિક્રિટરી ફેઝમાં ડિપેન્ડ છે કે ઓવમ નું ફર્ટિલાઇઝેશન થાય છે કે નથી થતું. જો ઓમ છે એનું ફર્ટિલાઇઝેશન નહીં થાય તો શું આવશે? એફએસએચ અને એલએચ નું લેવલ છે ડિક્રીઝ છે. તો એલએચ નું લેવલ ડિક્રીઝ છે એના લીધે કોર્પસ લ્યુટિયમ છે એનું ડિજનરેશન થશે. કોર્પસ લ્યુટિયમ નું ડિજનરેશન થશે એની સાથે શું થશે? ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન છે જેનું હવે કામ નથી, તો એ પણ શું કરશે? યુટરાઇન લાઇનિંગ છે એનું ડિજનરેશન કરશે અને મેન્સ્ટ્રુએશન ને સ્ટાર્ટ કરશે. અહીંયા છે આ સાયકલ પૂરી થશે અને એના પછી ન્યૂ સાયકલ પાછી સ્ટાર્ટ થશે. અને જો ફર્ટિલાઇઝેશન થઈ ગયું છે, ઓવમ છે ફર્ટિલાઇઝ થઈ ગયું છે, તો કઈ બ્રેકડાઉન ની જરૂરિયાત નથી. તો એ શું કરશે? તો હ્યુમન આપણું જે ઓવમ છે એને યુટરાઇન ટ્યુબ્સ છે એમાંથી યુટરસમાં આવશે અને એસસીજી નું પ્રોડક્શન કરશે. બરાબર? અને એનો આગળ ગ્રોથ થશે. તો આ શું હતી આખી આપણી રિપ્રોડક્ટિવ સાયકલ? તો રિપ્રોડક્ટિવ સાયકલ છે એના કેટલા ફેઝ છે? ત્રણ ફેઝ છે, મેન્સ્ટ્રુઅલ ફેઝ, પ્રોલિફરેટિવ ફેઝ અને સિક્રિટરી ફેઝ. તો મેન્સ્ટ્રુઅલ ફેઝ છે એ કેટલા દિવસનું છે? ચાર દિવસનું. પ્રોલિફરેટિવ ફેઝ છે 10 દિવસનું અને સિક્રિટરી ફેઝ છે 14 દિવસનું. બરાબર? આ શું હતું? રિપ્રોડક્ટિવ સાયકલ.